નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ, હું છું આપની સાથે હેતલ ભગત. રાજકોટમાં પડતર પ્રશ્નોના નિરાકરણ સાથે બીએસએનએલના નિવૃત્ત કર્મચારીઓએ આજે ધરણા યોજી વિરોધ પ્રદર્શન કર્યું હતું. નિવૃત્ત કર્મચારીઓએ ન્યાય આપોના નારા લગાવ્યા હતા. રાજકોટમાં આજે બીએસએનએલના નિવૃત્ત કર્મચારીઓના ધરણા યોજાયા હતા. કર્મચારીઓના પડતર પ્રશ્નોના નિરાકરણ માટે ધરણા કર્યા હતા. કર્મચારીઓ દ્વારા વી વોન્ટ જસ્ટિસના નારા લગાવવામાં આવ્યા હતા. રાજકોટ સહિત દેશભરમાં આજે નિવૃત્ત કર્મચારીઓ દ્વારા આજના દિવસે ધરણા કરવામાં આવ્યા હતા. સરકાર દ્વારા જો આગામી દિવસોમાં માંગ સ્વીકારવામાં નહીં આવે તો કર્મચારીઓ દ્વારા જંતર મંતર દિલ્હી ખાતે આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. આજનો અમારો જે કાર્યક્રમ છે, સેન્ટ્રલ હેડક્વાર્ટર દિલ્હી જોઈન્ટ ફોરમના આદેશ અનુસાર આજે જ્યુબેલીબાગ ટેલિફોન એક્સચેન્જ ખાતે અમારે ત્રણેય યુનિયનના ડિસ્ટ્રિક્ટ સેક્રેટરી મળી અને રાજકોટમાં લગભગ 500 થી વધુ પેન્શનરો અહીંયા જ્યુબેલીબાગ એક્સચેન્જ ખાતે ભાઈઓ બહેનો એકત્રિત થયા છે. અમારી જે મુખ્ય માગણી છે કે ખાસ કરીને સાતમું પગાર પંચ જે બધાને મળી ગયું છે, સેન્ટ્રલ ગવર્નમેન્ટ સ્ટેટમેન્ટને મળી ગયું છે, બીએસએલના કર્મચારી અને અધિકારીઓને મળ્યું નથી. એટલે એક મુખ્ય માગણી એ છે કે સાતમું પગાર પંચ ન મળવાથી, એટલે અમારે એમાં થર્ડ વેજ રિવિઝન હોય છે, વેજ રિવિઝન ન મળવાથી પેન્શનરોને અનજસ્ટિસ થાય છે, પૂરું પેન્શન મળતું નથી. બીજું, બીએસએલના જે ગ્રાહકો છે એને 4G સેવાનો લાભ નથી મળતો. એટલે અમારી મુખ્ય ડિમાન્ડ એ છે કે બીએસએનએલને તાત્કાલિક 4G સ્પેક્ટ્રમ આપી અને અમે ગ્રાહકોને સારી સેવા આપવા માંગીએ છીએ. અમારા જે રિટાયર કર્મચારી છે એને મેડિકલના બિલમાં ડિલે થાવે છે, ઘણા બધાને VRS આપી દેવામાં આવ્યું છે. તો આ બધી માગણીના અનુસંધાને આજે અમારો 2 કલાક ધરણાનો કાર્યક્રમ ઓલ ઇન્ડિયા લેવલે બીએસએનએલની તમામ ઓફિસોમાં છે. જો આ કાર્યક્રમ પછી નિરાકરણ નહીં આવે તો ચલો દિલ્હી ઓગસ્ટમાં અમે જંતર મંતર ખાતે ધરણા સૂત્રોચ્ચાર દેખાવો અમારા જનરલ સેક્રેટરી આગેવાનીમાં કરશું. થેન્ક યુ. ભારત માતા કી જય. ધવલ કોંડલિયા, નેશન પ્લસ ન્યૂઝ, રાજકોટ. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.